જામનગરમાં સાંઠિયા પુલ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। ટેન્કર માલવાહક ફોરવ્હીલર તથા ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં માલવાહક ફોરવ્હીલરના ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું। જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં આવેલ યુએસ પીઝા પાર્લરમાં એક ગ્રાહકના પીઝામાંથી વંદો નીકળતા ફરી એક બ્રાન્ડેડ ફૂડ એકમ પર સવાલ ઉઠતા શહેરમાં નગરજનોના સ્વાસ્થ્યની સુરક્ષા અંગે સવાલો ઊભા થયા છે। ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ છાસવાલામાં આઈસ્ક્રીમમાંથી જીવાત નીકળી હતી। એ પછી આજની ઘટના ઘર બહાર હોટલોમાં ખાવાના શોખીનો માટે ચેતવણીરૂપ છે। જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીને મહાનગરપાલિકામાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા શ્રી પ્રતાપગીરી ગૌસ્વામી દ્વારા ગઈકાલ રાતના અહીંયા યુએસ પીઝા નામની પેઢીમાં જમવા માટે આવતા પીઝામાંથી એને વંદો નીકળતા તેઓએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ફરિયાદ કરતા શ્રી ચેરમેન દ્વારા અમોને આ બાબતની રૂબરૂમાં જાણકારી આપતા અત્યારે આ યુએસ પીઝા નામની પટેલ કોલોની રોડ ઉપર આવેલી પેઢીમાં એફએસઓની ટીમ દ્વારા રૂબરૂ તપાસ કરવામાં આવેલ છે। અત્યારે રૂબરૂ તપાસ કરતા પેઢીમાંથી વંદો કે એવું કોઈ બીજી જીવાત નથી મળી, પણ પેઢીની હાઇજેનિક કન્ડિશન વીક જણાતા આ પેઢીને દિવસ 5 માટે બીપીએમસી એક્ટ હેઠળ બંધ કરવામાં આવે છે અને પેઢીનું પેસ્ટિસાઇડ કંટ્રોલનું સર્ટિફિકેટ, તમામ માણસોના મેડિકલ સર્ટિફિકેટ અને રસોડાની હાઇજેનિક કન્ડિશન સુધારવી તથા પાણીનો રિપોર્ટ થયા બાદ અત્રેની ઓફિસે જાણ કરી લેખિતમાં અરજી કર્યા બાદ જ આ રેસ્ટોરન્ટ ખોલવામાં આવશે। હા, હવે એ તો વંદો ને આ બધી જીવાત તો નેચરલ વસ્તુ છે અને છતાંય અમારી આ કામગીરી સતત ચાલુ રહેશે। જામનગરમાં લાલવાડી વિસ્તારમાં આવેલ એક જનરલ સ્ટોરમાં આગ લાગતા ફાયર બ્રિગેડ દોડી ગઈ હતી। ફાયર દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। જામનગર રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક સોયલ ટોલનાકા પાસે એક બાઇક ટ્રક સાથે અથડાતા બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતાં જામનગર જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ઇજાગ્રસ્ત યુવાન બેડેશ્વર વિસ્તારમાં રહેતો સદામ ઇકબાલ સંઘાર ઉર્ફે ફરીદ હોવાનું પ્રકાશમાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આ યુવાન અન્ય યુવાનો સાથે હાઇવે પર રેસ લગાડી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હોવાની ચર્ચાથી હાઇવે પર બાઇક રેસિંગનો મુદ્દો ચર્ચિત બન્યો છે। પોલીસ દ્વારા શહેરના ધોરીમાર્ગોના પ્રવેશ સ્થળોએ ચેકિંગ ગોઠવવું જોઈએ। ધૂમ સ્ટાઇલમાં વાહન ચલાવી રેસ લગાડી પોતાનો તથા અન્યનો જીવ જોખમમાં મૂકનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।